દુનિયાનો દરેક બિલ્ડર બે પ્લાન બનાવતો હોય છે, પ્લાન એ અને પ્લાન બી. દુનિયાનો દરેક બિઝનેસમેન નવી શરૂઆત કરે ત્યારે બે સ્ટ્રેટેજીસ, બે ઓપ્શન્સ તૈયાર રાખે છે, પ્લાન એ અને પ્લાન એ. જો ફેલ જાય તો પ્લાન બી. તમે જે નક્કી કર્યું હોય એમાં ધારી સફળતા ન મળે તો બેકઅપ પ્લાન તો જોઈએ ને એ વખતે. પણ શું તમારી પાસે દરેક વસ્તુનું બેકઅપ પોસિબલ છે ખરું? શું તમે તમારા ફોનનું રેગ્યુલરલી બેકઅપ લો છો? શું તમે કમ્પ્યુટર પર કામ કર્યા પછી રેગ્યુલરલી એમાં બેકઅપ લઈ લો છો? તમારી ફોન બુક, એના કોન્ટેક્ટ નંબર્સ, એ કોન્ટેક્ટ્સનું બેકઅપ છે તમારી પાસે? મને ઘણી વાર વિચાર આવે કે નરેન્દ્ર મોદી, માન લો કે એમને કઈ થઈ જાય, ન કરેન નારાયણ, તો દેશની લીડરશીપનું શું થાય? બેકઅપ શું? મોદી સાહેબને કઈ થઈ જાય તો બેકઅપ શું? માન લો કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે, આમ 50%, 60% પતી ગયું છે, અને એ વખતે સલમાન ખાનને કે શાહરૂખ ખાનને કઈ થઈ જાય તો બેકઅપ શું? ક્રિકેટમાં એક આખો ફેઝ હતો જયારે કોઈને ચિંતા નહોતી બેકઅપની, કે માન લો કે સૌરવ, લક્ષ્મણ, સચિન આઉટ થઈ જાય તો શું થશે? કેમ કે હજુ દ્રવિડ બાકી છે. આ દ્રવિડ બાકી છે વાળી લાઈન કેટલાય લોકો બોલ્યા છે કે હજુ દ્રવિડ બાકી છે, નહીં વાંધો આવે, મિસ્ટર ડિપેન્ડેબલ, સ્લો એન્ડ સ્ટેડી. એટલે દરેક વસ્તુનો પ્લાન બી તૈયાર હોય ને એવો માણસ હતો રાહુલ દ્રવિડ. આજે એનો બર્થડે છે. ઇનફેક્ટ હું તો કહું છું કે ટીમ ઇન્ડિયા માટે પ્લાન બી નામનું બેકઅપ એટલે રાહુલ દ્રવિડ પોતે. આમ સખત પેશનેટ અને બહુ જ ધીરજ, ખંત વાળો માણસ. ધીરજનો પાઠ, પેશન્સનો પાઠ તો ભણવા જેવો છે દ્રવિડ પાસેથી. આજની નવી જનરેશન જે છે અમારી, એની પાસે એક જ વસ્તુ મિસિંગ છે અને એ છે પેશન્સ, ધીરજ. દરેક વસ્તુ આમ ફટાફટ તરત જ સક્સેસ જોઈએ છે, અને રાહુલ દ્રવિડ પાસેથી શીખવા મળે કે સક્સેસ કઈ ફટાફટ નથી મળતી, એના માટે રાહ જોવી પડે. આજની તારીખમાં રાહુલ દ્રવિડ પાસે ચોઇસ હતી કે ટીમ ઇન્ડિયાનો કોચ બને. અનિલ કુંબલે કોચ બન્યો એની પહેલા દ્રવિડને ઓફર કરવામાં આવેલી, પણ એણે શું કીધું? ના, એણે નકારી દીધું. એણે કીધું કે હું જુનિયર લેવલના ટીમને કોચિંગ આપવાનું પસંદ કરીશ, હું જુનિયર લેવલના બાળકોને કોચિંગ કરીશ. હી ડીડ નોટ ગો ફોર બિગ મની, બિગ પોસ્ટ, બિગ ફેમ. એને એમ હતું કે હું પહેલા પાયો તૈયાર કરું ટીમ ઇન્ડિયા માટે. અને આ ધીરજવાળું કામ છે. આજનો મોર્નિંગ મંત્ર, શું તમારી લાઈફમાં, તમારી ટીમમાં, તમારા ફેમિલીમાં, તમારા કામની જગ્યાએ કે ઘરમાં કોઈ મિસ્ટર ડિપેન્ડેબલ કોઈ વોલ છે, કોઈ એવું બેકઅપ છે જેના પર તમે ડિપેન્ડ કરી શકો રાહુલ દ્રવિડ જેવું? તો તમે બહુ લકી છો, એને થેન્ક યુ કહેજો. અને ના હોય તો તમે પોતે કોઈના માટે બેકઅપ બનો, ધ વોલ બનો, તમારા ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં કે પછી ઓફિસમાં તમે મિસ્ટર ડિપેન્ડેબલ રાહુલ દ્રવિડ બનો એવો સંકલ્પ લો આજના દિવસે, રાહુલ દ્રવિડના બર્થડેના દિવસે. મિર્ચી 98.3, હું છું દ્વાનિત. Good morning, my dear.